હવે જોઈએ સમાચારો વિગતવાર. ભરૂચના જાડેસર ગામમાં ઘરમાં એકલી રહેતી વૃદ્ધાને બંધન બનાવી લૂંટ ચલાવવાની ઘટના સામે આવી છે. ઘરના માળિયામાં વેન્ટિલેશનમાં બાફોનું પાડી લૂંટારો ઘરમાં પ્રવેશ્યા હતા. લૂંટારોએ ચપ્પુની અણીએ 70 વર્ષીય વૃદ્ધા રમીલા પટેલને બાણમાં લઈ દાગીનાને રોકડ મળી રૂપિયા 2 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં સી ડિવિઝન પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી. દિવાળીના તહેવારો પૂર્ણ થયા હોય, હજી અનેક લોકો બહાર ગામ ફરી રહ્યા હોય, તેનો લાભ લઈને તસ્કરો સક્રિય થઈને ચોરીઓને અંજામ આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. પરંતુ આ તસ્કરો એટલી હદે ખૂંખાર બન્યા છે કે લોકોને બંધક બનાવીને પણ લૂંટ અને ચોરીને અંજામ આપતા પણ ડરતા નથી. વાત ભરૂચના જાડેશ્વર ગામમાં રહેતા 70 વર્ષીય રમીલા પટેલના મકાનનું મરામતનું કામ ચાલતું હોય તેઓ પડોશમાં મકાન ભાડે રાખીને રહી રહ્યા છે. 20 નવેમ્બરની રાતે તેઓ ઘરમાં એકલા હતા ત્યારે પહેલા માળના વેન્ટિલેશનમાં બાકોર ઉપાડી લૂંટારુઓ ઘરમાં પ્રવેશ્યા હતા. ચોરીના ઈરાદે ઘરમાં તિજોરી અને ફર્નિચર તોડી કિંમતી સામાનની શોધખોળ કરી રહ્યા હતા ત્યારે રમીલાબેન રાતે 3 વાગે ઘરમાં અવાજ આવવાથી આંખ ખુલી જતા તે તપાસ કરવા ઉઠ્યા હતા. આ દરમિયાન તેમના ઘરમાં 2 લોકો તેમને નજરે પડ્યા હતા, પરંતુ વૃદ્ધા કંઈ સમજે તે પહેલાં જ તસ્કરોએ વૃદ્ધાને ચપ્પુની અણીએ બાંધી દેવામાં આવી હતી. મહિલાની નજર સામે તેના ઘરમાં તોડફોડ કરી કિંમતી સામાન તસ્કરોએ શોધ્યો હતો. આખરે લૂંટારુઓએ વૃદ્ધાને કિંમતી વસ્તુઓ અને રોકડ સોંપી દેવા કહ્યું હતું. મહિલાને બાનમાં લઈ લૂંટારુઓએ સોનાની 2 બંગડીઓ અને રોકડ મળી રૂપિયા 2 લાખની મત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસને કરવામાં આવતા ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બનાવ સંદર્ભે પોલીસે ગુનો દાખલ કરી લૂંટારુઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક MM ગાંગુલીએ જણાવ્યું હતું કે પોલીસે આખા વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે. તસ્કરોની ભાળ મેળવવા પોલીસ એડી ચોટીનું જોર લગાવી રહી છે. 2 લૂંટારુઓ અંગે પોલીસે આસપાસના પડાવોમાં પણ તપાસ હાથ ધરી છે. જોકે તહેવારોમાં તસ્કરો બેખોફ બન્યા હોય ત્યારે પોલીસ વિભાગ દ્વારા પણ ચુસ્ત પેટ્રોલિંગ કરાય તેવી લોક માંગ ઉઠી છે. મારું નામ શૈલેષ પટેલ છું, રાજદંત બંગલો જળાશ ગામમાં રહું છું અને અમારા બા નેતાજી ફરિયામાં રહે છે. એમનું મકાન બાજુમાં બને છે, નવું બાજુના મકાનમાં કાચા મકાનમાં રહે છે. તો કાલ રાતે 2 ચોર મકાનમાં ઘૂસી ગયા એમના, એમને બાંધી મારી ઓરડીથી બાંધી ખાટલા સાથે બાંધી દીધા અને ઘરમાંથી એમને 4-5 હજાર રૂપિયાનું પાકીટ લઈ ગયા. કાનમાંથી બુટ્ટી કાઢી ગયા, હાથમાંથી 2 બંગડી કાઢી ગયા અને મોઢા પણ માર્યું, હાથમાં ચપ્પુ માર્યું અને દોરા ઓરડીથી બાંધી ખાટલી સાથે બાંધી દીધા. અને પછી હું પણ આ પાંચે મને ખબર પડી તો હું આવ્યો ઘર. આવીને હું સીર હોસ્પિટલમાં લઈ ગયો, અમને ત્યાં ટ્રીટમેન્ટ કરાવી, ટ્રીટમેન્ટ કરી પાછો ઘેર લઈ આવ્યા. અત્યારે બાને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા ત્યાં એમનું બયાન દર્જ કરવા માટે. મને તે બાંધી દીધી, બાંધીને બધું સામાન લઈ ગયા, આખી અધોનિયાથી આખી સાડી દસ બાંધી દીધી. 2 જણ એ તો મને ખબર નથી, હું સુતેલી હતી. મેં જયારે જયારે મને બેઠી થઈ ને ત્યારે મારું મોઢું ને બધું દબાઈ દીધું, એને આંખો બાખો બધું બધી જ દીધું, એટલે મને કોઈ જોયું જ નથી. એ તો હવે દિવાલ તોડીને અંદર બેઠા હતા પોચીને. ઓઢણિયા થી બધી દીધું, પલંગ ખાટલા જોડે ઘરમાં ચોરી કરવાની આશરે જોતા રાડુ પાડવા જતા બંને ઈસમો તેમને પકડી અને બાંધી દીધે. આશરે 2 લાખ જેવી રકમની લૂંટ કરી ફરાર છે. પોલીસ તાત્કાલિક જે ખબર પડી એમ સ્થળ ઉપર પહોંચી ગઈ છે. અલગ અલગ ટીમો બનાવી દીધેલ છે, અમે ચારે બાજુ તપાસ ચાલુ છે ઈસમોની અને તુરંત જ સમયની અંદર આ ઈસમોની ધરપકડ કરવામાં આવશે.